જય જય જ્ઞાતિજનો, આજે આપણે ખરેખર એક કહેવત છે કે હંમેશા સામાજિક સેવા તન મન અને ધનથી થાય છે, પણ ધન ન હોવા છતાં તન અને મનથી સેવા કરવા પણ ખૂબ જ હોય છે. એમનું ઉત્તમ ઉદાહરણ છે. આજે આપણે મળશું ભરત મોતીચંદ વ્રજપાલ ગોસ્વાણી રાસન પર મુલુંડ. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, તમે ખરેખર આપનો અમૂલ્ય સમય આપ્યો. ભરતભાઈ, તમે તન અને મનથી સેવા માટે ખૂબ પ્રખ્યાત છો મુલુંડમાં, અને લગભગ તમે 30-35 વર્ષથી મુલુંડ સમાજમાં પણ કાર્યરત છો, અને સમાજના દરેક કામમાં તમે નાની મોટી કોઈને પણ જરૂર હોય તો તમને લગભગ ફોન આવતા જ હોય છે. તો હું તમારા માટે એ બાબત હું જાણવા માંગીશ. મારે આ છે ને, મારે પણ ઘરચૂકી છે, ત્રીજી પેઢી જ કહેવાય. મારા દાદા દેશમાં હતા તો એ ત્યાં સેવા કરતા હતા. ત્યાર પછી વડીલો બાપુજી ને કાકા, બે કાકા એ લોકો સમાજમાં ઇન્વોલ્વ હતા. થોડી મને એમની પ્રેરણા મળી એટલે હું પણ આસ્તે આસ્તે આ સમાજમાં આવ્યો છું. મને થોડીક ભાવના છે કે હું સમાજને મારી આગળ નથી, સેવા કરવાની મોકો મળે તો હું સેવા માટે હું તૈયાર થયું છું અને હું સેવા કરતો રહું છું. અને મારી તો આજે આગળ ઈચ્છા એવી છે, આગળ પણ એ જો થાય આપણે નાના યંગસ્ટાર્સને પણ મારે બહુ ઈચ્છા છે. અને મારી ડોટર પણ હતી, મિત્ર મંડળમાં મારી ડોટરો પણ હતી. અત્યારે મારો સન છે એ નથી, તો એના આગળ ઇન્વોલ્વ મારે કરવાનું છે, કરાવવાની ઈચ્છા છે. ખૂબ ભરતભાઈની ખૂબ જ સાદી અને સરળ બાબત છે કે હંમેશા પેઢી દર પેઢી સામાજિક સેવા આગળ વધવી જ જોઈએ. ભરતભાઈની ખૂબ જ સારી બાબત એ છે કે કોઈ પણ નાના મોટા કોઈ પણ વ્યક્તિના કાર્યોને પોતે ના પાડી શકતા નથી. ભરતભાઈ, આ હું સાચીને જાણવા માંગીશ કે તમે કોઈ પણ નાના મોટા તમને કોલ કરે છે ત્યારે કોઈ પણ કાર્ય માટે તમે ના નથી પાડી શકતા, તો એનું એક ખાસ કારણ શું હશે? ખાસ કારણ એક ભાવના છે. મારે ભાવનાને મને થઈ કે ના, આપણે ગમે કામ હોય, સારું ખરાબ જે કાંઈ પણ હોય, આપણે ત્યાં જવું જોઈએ. ને મારે ખાસ હું થોડુંક પ્રેરણામાં કહું તો મોટા મોટી પ્રેરણા તો વડીલોની છે. પણ આજથી 25 વર્ષ પહેલાં બાપુજીએ મને કીધું કે ભરત, હું થાકી ગયો છું, તો હું હવે ભાગો નથી કરી શકતો, તો તું તું ભિવંડી જાય છે તો ભિવંડીનું વ્યવહાર તારે સંભાળવાનો, મુંબઈનો વ્યવહાર હું થોડો સંભાળીશ. પછી 2-5 વર્ષમાં બાપુજીએ પણ કહી દીધું કે ભરત, આ મુંબઈનો પણ વ્યવહાર તારે સંભાળવાનો છે. એટલે હું બધું બધું કારોબાર સંભાળી રહ્યા છો. ખૂબ જ અનોખી બાબત છે ભરતભાઈ માં. અને એક હજી પણ બાબત કહી દઉં કે ભરતભાઈ કોઈ પણ શુભ અશુભ પ્રસંગમાં કોઈના પણ સાથે હંમેશા સાથે જ હોય છે. કોઈ પણ નાના મોટા હોસ્પિટલના કાર્યો હોય છે એમાં પણ પોતે સાથે જ ઊભા રહે છે. અને ખરેખર તો એક મોટી બાબત એ છે કે લગભગ મુલુંડમાં બધી અંતિમ યાત્રાઓ કે કોઈ પણ પ્રાર્થના સભા હોય છે એમાં તમે હાજર જ હોવ છો. તો આ એક તમને ખરેખર તો આ એક અલગ બાબત તમારા જોવા મળી છે કે તમે હોસ્પિટલથી લઈને બધી બાબતોમાં તમે સાથ સહકાર આપો છો. તો આ એક અંદર તમારું જુનૂન છે કે શું? ખરેખર જોવું જોઈએ, થોડું જુનૂન છે. આ બધી પ્રેરણા જો એક તો હોસ્પિટલનું હતું, સભ્યો કાંઈ પણ હોય તો મારા સાથી જયંતિભાઈ, આજથી 20 વર્ષ પહેલા મને ખ્યાલ નહોતો પણ સગામાં ડેટ થઈ ગયું હતું, તો આ યુનિટ માટે બોલાવેલા તો જયંતિભાઈ આવેલા. તો જયંતિભાઈ સાથે પછી મારો કોન્ટેક્ટ, મેં મારા મોબાઈલમાં જયંતિલાલ ગોહિલની મારું નંબર લે જયંતિ આઈ લખ્યું હતું. મેં બરાબર હું એ જ લખું છું, જયંતિ આઈ. મારે એમની સાથે રહી પછી અમારે ઘણું એવી રીતના થોડુંક એમની સાથે પ્રેરણા મળી કે આ બધું કાર્ય કરી રહ્યા છે, બ્લડ ડોનેશનનું પણ ક્યારેક કોઈ જરૂર હોય તો મારા ગ્રુપમાં અમુક ભિવંડીમાં સર્કલમાં હતા તો અમે આ કાર્ય કર્યા છે અને બ્લડ ઘણાને અમે અપાયું છે. આઈ ડોનેટનું સ્કીનનું પણ જયંતિભાઈ પ્રેરણા મળી તો હું પણ મારા ગ્રુપમાં અને સર્કલમાં વાત કરતો તો સ્કીનના પણ ડોનેટ અમે કરાવી રહ્યા છો, કરાવ્યું છે. નહીં, ખરેખર પોતે એક હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિ હોય છે તો એ એમના પરિવારને પોતે સધિયારા સાથે સાથે એક સાથ પણ આપે છે. કોઈ પણ હિસાબે અડધી રાતે પણ પોતે ઘણીવાર બધી જગ્યાએ જાય છે અને ઘણી બધી બાબતોમાં ઇન્વોલ્વ પણ રહે છે. મને ભરતભાઈમાં સારી બાબત એ છે કે લગભગ મુલુંડના બધા કહેને કે અત્યારે લગભગ કેટલા 750-800 વર્ષ બધા ઘરે તમે જઈલા છો, એટલે આ એક અનોખી બાબત છે. આના વિશે હું જાણવા માંગીશ કે તમે લગભગ બધાને ઓળખો છો અને બધાના ઘરે ગયેલા છો. બધાને ઓળખું છું એ તો છે, પણ એક થોડીક મારામાં એક ખૂબી છે કે સામેવાળો જે વ્યક્તિને મળે ને તો એને નામ સાથે પૂરું બોલાવું છું. વાહ, એ થોડી એક ખાસિયત મારામાં છે. ખબર આ કુદરતી દેન છે, જે કાંઈ છે એ કુદરતી દેન છે. હું સામેવાળા કોઈ પણ ભલે નાનો મોટો જે લગભગ ને એના નામથી બોલાવું.
એક ખાસિયત છે મારામાં. નહીં, આ એક ખરેખર આપણે યંગસ્ટરને જાણવા જેવી બાબત છે કે હંમેશા વ્યક્તિને એના નામથી બોલાવવાથી ખૂબ જ આત્મીયતા થાય છે અને આપણે એ બાબત ખરેખર સ્વીકારવી પણ જોઈએ. ભરતભાઈ, ખરેખર તો આપના બારામાં એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ તમે અસામાન્ય કાર્ય કરો છો, તો આ બાબતમાં તમે ખરેખર આ કહેને કે તમારે નોર્મલ કેવું હોય છે કે ફેમિલીનો સપોર્ટ ને બધી વસ્તુની જરૂર હોય છે, તો આ બાબત પણ હું જાણવા માંગીશ. એનો પહેલો સપોર્ટ તો ફેમિલીનો હોય જ, વાઇફનો પૂરેપૂરો. એને ખ્યાલ જ છે કે આ ભાઈનો ઘરે હોય તો ઘરેથી કઈ નહીં નીકળે, અને બહાર હોય તો એવું આવી ગયું તો બહારથી ફોન આવી જાય કે મારી રાની જોવાની, હું ગમે ત્યારે આવીશ, તમે તમારું કામ બધું પતાવી લેજો, જમવા કરવાનું જે કાંઈ પણ હોય. અને પહેલો સપોર્ટ તો ઘરેથી જ હોય છે. ત્યાર પછી મારે બહેનોનો પણ છે સપોર્ટ સારો એવો, બહેનો બને બધાનો, અને અમારું ફેમિલી છે, ફેમિલીમાં પણ બધાનો સપોર્ટ છે. અને હું આજે ફેમિલીમાં ખબર છે કે આને ખબર પડશે કે આ ગમે કામ હશે સમાજનું તો આ પહેલાં નીકળી જવાનું છે, ફેમિલીમાં ખબર છે, એટલે પરિવારમાં, આખા પરિવારમાં પણ. અનોખી બાબત છે અને ખરેખર જો એક ભરતભાઈ પોતે એક ઉત્તમ ઉદાહરણ છે કે ખરેખર સામાજિક રીતે કોઈ પણ કામ કરવું હોય તો કામને નાનું મોટું નથી ગણતા, પણ એ પોતા કામ કરવાની ભાવના હોવી જોઈએ છે. આજે ઘણીવાર ધન થકી તમે સામાજિક રીતે કોઈને મદદ નથી કરી શકતા, પણ મન અને તનથી તમે ઘણું બધું કાર્ય કરી શકો છો. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર. અને હજી એક બાબત હું જરૂર કહીશ કે ભરતભાઈનો લગભગ જ્યારથી આપણે શરૂઆત કરી છે ત્યારથી ભરતભાઈનો સાથ હંમેશા રહેલો જ છે અને હંમેશા પોતે પ્રેરણારૂપ, પોતે આપણી મારી સાથે જ હોય છે અને અમને કોઈ પણ કારણોસર કંઈ પણ હોય તો એમનો ફોન મને આવી જાય છે અને કોઈ પણ મને જરૂર હોય ત્યારે એમનો ફોન આવે, હું એમને જરૂર યાદ કરું છું. ભરતભાઈ, ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર કે તમારો ખરેખર આટલો બધો સાથ અમને મળી રહ્યો છે. અને હવે હું તમારા આગળથી કોમેન્ટરી વિશે જાણવા જરૂર માંગીશ. કોમેન્ટરી વિશે જાણો એની પહેલા મારે એક સંદેશો આપવો છે. આપણા યુવા વર્ગ સમાજના જે એજ્યુકેટેડ છે, ડોક્ટર છે, સીએ છે, જે કંઈ પણ છે, પોતાની ફિલ્ડમાં અત્યારે વેલ સેટેડ થઈ ગયા છે, તો એ લોકોને મારે ખાસ એક વિનંતી છે કે થોડુંક સમાજમાં ઇન્વોલ્વ થાવ અને સમાજને યોગદાન આપો. તમારું યોગદાન એટલે વર્કથી કે શું કહેવાય, તન મન ને ધન ત્રણેયથી જે આપી શકતા હો એ તમે યુવા વર્ગને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે આમાં જોડાઓ અને સમાજને આપણા આગળ લાવો અને સમૃદ્ધ બનાવો. મારી ખાસ એક યુવા વર્ગને ખાસ વિનંતી છે. નાના, ખૂબ સારી બાબત કહીને ખરેખર આ એક અલગ ભરતભાઈ ખૂબ જ અગત્યની બાબત કહી છે કે યુવા ધન માટે એમણે ખૂબ જ સારો સંદેશ આપ્યો છે. હવે તમારા તરફથી હું કોમ્યુનિટી વિશે જરૂર જાણવા માંગીશ. કોમ્યુનિટીમાં ધીરેનભાઈ આપણે 2011 ચાલુ કરીને લગભગ એક દોઢ મહિના પછી આપણે કોન્ટેક થયો, ત્યારથી હું તમારી સાથે સંકળાયેલો છું અને તમારે જે આ સેવા કરી છે આ તો હકીકત બીજું તો કોઈ કરી ન શકે. અને બીજા તૈયારી પણ કરી હતી, એ તો મને ખબર પડી, તૈયારી પણ કરી હતી, પણ આગળ એકડો પણ ન ઘૂટી શક્યા, એકડો પણ ન ઘૂટી શક્યા. એટલે અમારે કરવું છે, આગળ નીકળી જાય એના કરતાં અમે આ કરીએ, પણ એકડો પણ આગળ ન કરી શક્યા. તો તમારો તો હવે આનાથી વિશેષ આખા વર્લ્ડમાં આજે એટલું બધું છે કે આપણા જે આવે છે, જે કાંઈ પણ ડિટેલ આવે છે, એનું બધું નામ નથી લેતો, જે ડિટેલ આવે છે આજે બધાને પ્રેરણારૂપ ને ઉપયોગીરૂપ બે થઈ શકે છે. તો આમાં તો હવે વિશેષ કાંઈ આગળ બોલવા જેવું છે ને ધીરેનભાઈ? નહીં નહીં, થેન્ક યુ વેરી મચ ભરતભાઈ. ખરેખર હું એમને ધન્યવાદ આપીશ કે પોતે હંમેશા એઝ અ ગાઈડર, એઝ અ ગાર્ડિયન તરીકે હંમેશા હાજર રહે છે અને ખરેખર આની માટે હું તમને ખૂબ ખૂબ આભાર માંગીશ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.